ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં છો ને બાળકો? આજે આપણે કયો વિષય ભણીશું ખબર છે તમને? આજે આપણે ભણીશું અંગ્રેજી, અને તે પણ અંગ્રેજીની ચોપડીમાં. જુઓ બાળકો, આ તમારા અંગ્રેજીની ચોપડી છે, એટલે કે આજે આપણે અંગ્રેજીમાં લેસન કરીશું. આગળ આપણે અંગ્રેજી વિષયમાં વાય અને ઝેર શીખી ગયા હતા, બરાબર છે ને બાળકો? અહીંયા એક્સ ફોર એક્સમસ ટ્રી, વાય ફોર યાક અને ઝેર ફોર ઝીબ્રા આપ્યા છે, બરાબર છે બાળકો? જે આપણે આગળ શીખી જ ગયા છે. તો તમારે ટીચરે જે પ્રમાણે રંગપૂર્ણી કરી છે તે પ્રમાણે તમારે સરસ રીતે તમારી જાતે રંગપૂર્ણી કરી દેવાની છે. એની નીચે પણ તમારે ટપકા જોડીને શું ચિત્ર પૂર્ણ કરીને આ પ્રમાણે રંગપૂર્ણી કરી દેવાની છે, બરાબર છે બાળકો? ચલો, અહીંયા શું લખ્યું છે? ચિત્ર ઓળખી સાચો અંગ્રેજી મૂળાક્ષર શોધી ગોલ કરો. ડબલ્યુ ફોર વોચ, વોચ એટલે ઘડિયાળ. વાય ફોર યાક, યાક એટલે યાક. અને ઝેર ફોર ઝીબ્રા, ઝીબ્રા એટલે ઝીબ્રા. તો ચાલો આપણે ચિત્ર ઓળખીને તેના પહેલાં મૂળાક્ષર ઉપર શું કરી દીધું? ગોલ કરી દીધું. પછી ટીચરે કીધું તે પ્રમાણે તમારે આ એક પ્રશ્ન અને આ પ્રશ્ન તમારે તમારી જાતે એમાં રંગપૂર્ણી કરવાની છે. ઓકે બાળકો, ચાલો હવે સામેના પાના પર શું લખ્યું છે? એ થી ઝેર, અંગ્રેજી મૂળાક્ષરનો મહાવરો કરો. એ થી ઝેર, આપણે એ થી ઝેર સુધીની એબીસીડી લખતા, વાંચતા અને બોલતા શીખી ગયા છે, બરાબર છે બાળકો? નોટમાં પણ અને ચોપડીમાં પણ. તો હવે આપણે અહીંયા સળંગ એબીસીડી લખવાની છે. સૌથી પહેલાં તો આપણે શું જોડી લઈએ? ટપકા જોડી લઈએ. એ ફોર એપલ, બી ફોર બોલ, સી ફોર કેટ, ડી ફોર ડોગ, ઈ ફોર એલિફન્ટ, એફ ફોર ફીઝ, જી ફોર ગર્લ, એચ ફોર હોર્સ, આઈ ફોર આઈસ્ક્રીમ, જે ફોર જોકર, કે ફોર કાઇટ, L for lion, M for monkey, N for nest, O for orange, P for parrot, Q for queen, R for rabbit, S for sun, T for tiger, U for umbrella, V for violin, W for watch, X for Xmas tree, Y for yak, Z for zebra. અહીંયા આપણે A to Z સુધીની એબીસીડીના ટપકા જોડી લીધા, બરાબર છે? હવે નીચેના મુહાવરામાં અંગ્રેજી મૂળાક્ષરને આપણે ક્રમમાં લખવાના છે, એટલે કે A to Z એબીસીડી આપણે ક્રમમાં લખવાની છે. જુઓ, ત્રણ લીટીમાં લખવાનું છે. અત્યાર સુધી આપણે નોટમાં તો આપણે ખાનામાં લખતા હતા, બરાબર છે ને બાળકો? પણ ચોપડીમાં તો આપણે જે લેસન કર્યું તે ત્રણ લાઇનની નોટ, અરે સોરી, ત્રણ લીટીમાં જ લખ્યું છે. તો અહીંયા પણ તમારે ત્રણ લીટીમાં વ્યવસ્થિત લેખન કરવાનું છે, બરાબર છે બાળકો? તો ચાલો, એ ફોર એપલ, બી ફોર બોલ, C for cat, D for dog, E for elephant, F for fish, G for girl, H for house, I for ice cream, J for joker, K for kite, L for lion, M for monkey, N for nest, O for orange, P for parrot, Q for queen, R for rabbit, S for sun, T for tiger, U for umbrella, V for violin,
W for watch, X for Xmas tree, Y for yak અને Z for zebra. હવે અંગ્રેજી મૂળાક્ષરોમાં ખૂટતા અક્ષર લખો, એટલે કે આપણે ખાનાપૂર્તિ કરવાની છે. A for apple, પછી B for ball, C for cat, પછી D for dog, E for elephant, પછી F for fish, G for girl, પછી H for horse, I for ice cream, પછી J for joker, K for kite, પછી L for lion, M for monkey, પછી N for nest, O for orange, P for parrot, U for queen, R for rabbit, S for sun, T for tiger, U for umbrella, V for violin, W for watch, X for Xmas tree, Y for yak અને Z for zebra. એ જ રીતે નીચે પણ કરવાનું છે. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y અને Z. તો જુઓ બાળકો, અહીંયા આપણે ખાનાપૂર્તિ પણ કરી નાખી, બરાબર છે. સૌથી પહેલાં તો આપણે ચિત્ર જોઈને મૂળાક્ષર પર ગોલ કર્યું, રંગપૂર્ણી કરી, એ ટુ ઝેડ ટપકા જોડીને કર્યા અને એ ટુ ઝેડ સરંગ લખ્યા. ત્યારબાદ આપણે એ ટુ ઝેડની ખાનાપૂર્તિ કરી. તો તમારે પણ આ જ પ્રમાણે તમારી ચોપડીમાં સરસ અક્ષરે લેખન કરવાનું છે. ઓકે બાળકો, હવે પાછળ જુઓ બાળકો, આ બે પાના તમારે કરવાના નથી. આ પાના ઉપર તમારે આ રીતના લાઈન દોરી દેવાની છે અને આ જે નીચેનું છે તે પણ કરવાનું નથી. ચલો આપણે અહીંયા ફક્ત શું કરીએ, ઉચ્ચાર અને ગુજરાતી અર્થ વાંચી લઈએ. આઈ એટલે આંખ, તંગ એટલે જીભ, નોઝ એટલે નાક, લેગ એટલે પગ, ઈયર એટલે કાન, કાઉ એટલે ગાય, ગોટ એટલે બકરી, શીપ એટલે ઘેટું, કેમલ એટલે ઊંટ, ડિયર એટલે હરણ, બેયર એટલે રીંછ, બફેલો એટલે ભેંસ, રેબિટ એટલે સસલું, ટાઈગર એટલે વાઘ, પિગ એટલે ભૂંડ અને મંકી એટલે વાંદરો. આ ચિત્ર ઓળખીને અંગ્રેજી ઉચ્ચાર અને આપણે ગુજરાતી અર્થ વાંચી ગયા, બરાબર છે. નીચેનું લેસન તમારે કરવાનું નથી. ચલો એ જ રીતના પાછળના પાના ઉપર, કુકુ એટલે કોયલ, ડક એટલે બટક, આઉલ એટલે ઘુવડ, કાઇટ એટલે સાંભળી, પેરટ એટલે પોપટ, પીકોક એટલે મોર, પિંજર એટલે કબૂતર, ગૂઝ એટલે હંસ, પીહેન એટલે ઢેલ, ફિગ એટલે અંજીર, બનાના એટલે કેરું, પપૈયા એટલે પપૈયું, કોકોનટ એટલે નારિયેળ, સુગર કેન એટલે શેરડી, પાઇનેપલ એટલે અનાનસ અને વોટરમેલન એટલે તરબૂચ. આના પણ અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ વાંચી લીધા. જુઓ બાળકો, આ પણ તમારે લખવાનું નથી. અહીંયા તમારે આ રીતના આડી લીટી કરી નાખવાની છે, બરાબર છે બાળકો. ચાલો એ જ રીતના સામેના પાના પરના પણ અંગ્રેજી ઉચ્ચારને આપણે ગુજરાતી અર્થ વાંચીશું. ચીલી એટલે મરચું, ટોમેટો એટલે ટામેટું, પોટેટો એટલે બટાકું, કેરટ એટલે ગાજર, કેબીજ એટલે કોબીજ, રેડિશ એટલે મૂળો, પમ્પકિન એટલે કોળું, વેચ એટલે ગુવાર, બોટ એટલે હોડી, કાર એટલે મોટર, બાઇક એટલે મોટરસાઇકલ, બાઇસિકલ એટલે સાયકલ, શીપ એટલે વહાણ, જાર એટલે બરણી,
ફ્લાઇટ એટલે માછલી અને કોટ એટલે પલંગ. અહીંયા પણ નીચેનું છે તે તમારે કરવાનું નથી, બરાબર છે બાળકો? અને પાછળ તો આપણા અંક છે જે આપણે કરી જ ગયા છે, બરાબર છે? તો બાળકો અહીંયા સુધી સુધી તમારે બધું તમારે તમારી ચોપડીમાં લખી નાખવાનું છે. આ છેલ્લું પાનું, અહીંયા આપણી અંગ્રેજીની ચોપડી શું થઈ ગઈ? પૂર્ણ થઈ ગઈ. તો તમારે પણ આ રીતે બધું લેસન કરી નાખવાનું છે, અને જે ટીચરે તમને લખવાની ના પાડી છે તે તમારે લખવાનું નથી, બરાબર છે? જુઓ, આ નીચેનું નથી લખવાનું, ત્યારબાદ આ પણ નથી લખવાનું, અને જે ટીચરે લખ્યું છે તે તમારે લખવાનું છે. ઓકે બાળકો?